ફરીને એક વાર ઈશ્વરે આ જગ્યા પર આપણને એકત્ર કર્યા છે. પણ આપણે ઈશ્વર આભાર મને આપણે ઈશ્વર વચન તરફથી બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા નવા કરા વિભાગમાં લુકની લખેલી સુવાર્તા ત્યાં 16મો અધ્યાય આઝાદી તરફ આપણને લઈ જાય છે. કારણ કે પ્રભુ ઈસુ સત્ય છે અને પ્રભુ ઈસુ આકાશમાંથી એ પોતાનું સત્ય લઈને આ પૃથ્વી પર આવ્યા. અને માટે યોહાન જ્યારે સુવાર્તા લખે છે તો લખે છે કે કૃપા અને સત્યતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તી મારફત આવી. અને આપણા પ્રભુ ઈસુ આપણા જીવતા ઈશ્વર, એ તો સત્ય ઈશ્વર છે. અને એ દેવ હોવા છતાં એ માણસ બન્યા, કે જે એટલા બધા મહાન અને પરાક્રમી ઈશ્વર હતા, કે જે પોતાના ખોબામાં સમુદ્રનું પાણી લઈ લે છે, કે પછી જે પહાડોને રાજવાથી તોલી શકે છે, કે જે આકાશને વેથી માપી શકે છે, એવા મહાન ઈશ્વર કે જેની સામે પૃથ્વી એક લખોટી સમાન દેખાય છે, એવા આપણા મહાન ઈશ્વર જે હતા, જે પરાક્રમી દેવ હતા, એમણે એક કીડા સમાન એટલે કે મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું. અને મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. આ જેવું તેવું બલિદાન નહોતું, ખાલી બે હાથમાં ખિલ્લા કે બે પગની અંદર ખિલ્લા કે માથામાં કાંઠાનો મુંગટ, આ તો બહુ સામાન્ય વાત કહેવાય. પરંતુ આટલી મોટી પદવી છોડીને, સ્વર્ગીય સ્વરૂપ છોડીને, સ્વર્ગીય પરાક્રમ છોડીને અને સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર એક હલકી જગ્યા પર રહેવાવું એ બહુ મોટી વાસ્તુ હતી. આના માટે પ્રભુ સુખના બધું છોડીને આ પૃથ્વી પર આવ્યા. આ પૃથ્વી પર એક બે દિવસ નહીં 37 વર્ષનું જીવન જીવ્યા. આ પ્રભુ સુખનું બહુ મોટું બલિદાન હતું. કારણ કે આજે મોટા ભાગના લોકો પોતાની પદવી જે છે એ પદવી છોડવાના માટે તૈયાર નથી, પોતાની પદવી છોડવાના માટે તૈયાર નથી. પરંતુ પ્રભુ ઈસુએ તો આપણા માટે પોતાનું સ્વર્ગીય સ્વરૂપ છોડી દીધું, સ્વર્ગીય પરાક્રમ છોડી દીધું, સ્વર્ગીય નામ છોડી દીધું, સ્વર્ગીય ગૌરવ, સ્વર્ગીય વૈભવ એ સગડું છોડીને, સ્વર્ગ છોડીને પ્રભુ સુખી આપણી મધ્ય પૃથ્વી પર આવ્યા. અને પ્રભુ ઈસુ આપણી મધ્ય પૃથ્વી પર આવીને 37 વર્ષ જીવન જીવ્યા. અને ત્યાર પછી આપણા દરેકના પાપો, આપણા દરેકના શ્રાપો, આપણા દરેકની બીમારીઓ, આપણા દરેકના દુખાવો આ સગડું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માથા પર લીધું. આ બધું પોતાના માથા પર લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર આપણા માટે મૃત્યુ પામ્યા. બાઇબલનું વચન કહે છે કે પાપને કારણે મોત આવ્યું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ જ નહોતું કર્યું.
તો જીવવાનો એમનો અધિકાર હતો, પરંતુ આપણા પાપો એમણે માથે લીધા અને જીવવાનો જે અધિકાર છે એમણે ત્યાગી નાખ્યો અને આપણા બધાના પાપો શાપો દુખાવા બીમારીઓ બધું લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા. એ પોતાના કોઈ કામથી નહીં, પરંતુ આપણા ભયંકર પાપોને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. એ જમાનામાં જે લોકોએ પાપ કરેલા હતા અને આવનાર જમાનામાં જે લોકો હજુ આવ્યા નથી અને જે લોકોએ પાપ નથી કર્યા એ લોકોના થનારા પાપોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથે લીધા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માથે લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા. પરંતુ આ જે બલિદાન હતું એ માણસોના જોવામાં આવ્યું નહીં, માણસોના સમજમાં આવ્યું નહીં, માણસોની જાણમાં આવ્યું નહીં કે પ્રભુ ઈસુએ કેટલું બધું મોટું બલિદાન આપેલું છે. એ લોકોને તેવું લાગ્યું કે બે ચોર મરી રહ્યા છે, એની સાથે ત્રીજો બી મરી રહ્યો છે. લોકોને એવું લાગતું હતું કે જે રોમન લોકો જે રીતે લોકોને મારી નાખવાની સજા કરતા હતા, એવા કોઈ દંડ કરતા હતા, એવા કોઈ ગુનાને કારણે એમ ઈસુએ પણ ગુનો કરેલો છે, દેવની વિરુદ્ધ બોલેલા છે, દુર્ભાષણ કરેલું છે, એના માટે એને પણ સજા થાય છે. લોકોને એવું જ લાગ્યું કે આપણે ભૂંડાઈ કરેલી છે, આપણે પાપ કરેલું છે. પણ પ્રભુ ઈસુનું ખરેખરનું જે બલિદાન હતું એ બલિદાન કોઈને દેખાયું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે કેટલો બધો મોટો ભોગ આપ્યો હતો એ માણસોને ખબર પડી નહીં, અને માટે માણસો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ જાણી શક્યા નહીં, એ દેવ છે એ ઓળખી શક્યા નહીં, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કેટલું મોટું બલિદાન છે એ લોકો જાણી શક્યા નહીં. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે બાઇબલનું વચન એવું કહે છે, હિબ્રુનો પત્ર 5મો અધ્યાય નવા કરારની અંદર, હિબ્રુનો પત્ર 5મો અધ્યાય 7મી કલમ, હિબ્રુ 5:7 પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ આપણા જેવું શરીર ધારણ કરીને આવેલા ત્યારની વાત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવી પડી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટે ઘાટે પ્રાર્થના કરી, પ્રભુ ઈસુ કાલાવાલા કર્યા. કાલાવાલા એટલે આજીજી કરવી પડે. એ પોતે દેવ છે, એ પોતે સર્વશક્તિમાન છે, છતાં એમણે કોઈને કાલાવાલા કરવા પડે, એમણે કોઈને આજીજી કરવી પડે, અને પણ ધીરે રહે નહીં, પરંતુ મોટે ખાટે એમણે બૂમો પાડીને એમણે કાલાવાલા કર્યા. આગળ અને તેણે દેવનો ડર રાખ્યો, માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ખ્રિસ્તની પ્રાર્થના સાંભળવામાં આવી. તો ધ્યાનથી સમજો કે આપણે જેને પ્રાર્થના કરીએ છીએ એમણે એક વખત પ્રાર્થના કરી. 37 વર્ષનું જે જીવન હતું એ 37 વર્ષના જીવનની અંદર પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી. કેટલી મોટી વાત કે જે સર્વશક્તિમાન, જે સર્વ કરી શકે છે, એમને પ્રાર્થના કરવાની જરૂર પડે. તો બાઇબલનું વચન કહે છે કે એમણે પ્રાર્થના કરી. કેટલી વખત પ્રાર્થના કરી પ્રભુ ઈસુએ? શું એક વખત પ્રાર્થના કરી? શું બે વખત કરી? 10 વખત કરી? 50 વખત કરી? બાઇબલનું વચન એવું કહે છે, લૂકની લખેલી સુવાર્તક અને 21મો અધ્યાય, લૂકની લખેલી સુવાર્તક 21મો અધ્યાય અને તેની 37મી કલમ, દરરોજ તે મંદિરમાં દાડે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો. બાઇબલનું વચન કહે છે રોજ પ્રભુ ઈસુ દિવસમાં બોધ કરે અને રાત્રે પહાડ પર જઈને પ્રાર્થના કરતા હતા. રોજનું લખેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોજ જે એ દિવસમાં ઉપદેશ કરે અને રાત્રે ક્યાં જતા રહે? રોજ રાતે પ્રાર્થના, રોજ રાતે ઉજાગ રાખે, રોજ હોલ નાઈટ. કેટલું અદભુત પ્રભુ ઈસુનું જીવન કે જ્યારે દેહધારીપણાના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘાંટો પાડી પાડીને પ્રાર્થના કરતા હતા અને પ્રભુ ઈસુ આખી રાત પ્રાર્થના કરતા હતા. તો દિવસ આવીને ઉપદેશ કરવામાં ઘાંટો પાડવાનો અને રાત્રે પ્રાર્થનામાં એ ઘાંટો પાડે, કાલાવાલા કરે, આજીજી કરે, અને એવું એક દિવસ નહીં, પરંતુ બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોજે ઉપદેશ કરે અને રોજ રાતે
પહાડ પર જતા રહે અને રોજ રાતે પ્રાર્થનાની અંદર એ પ્રભુ યેશુ ખ્રિસ્ત જીવન વિતાવે. રોજ પ્રભુ યેશુ ખ્રિસ્ત ઉપદેશો કરે, રોજ પ્રભુ યેશુ ખ્રિસ્ત ચમત્કારો કરે, રોજ પ્રભુ યેશુ ખ્રિસ્ત કંઈ ને કંઈ માતાઓને સાજા કરે અને ભૂતોને બોલાવે. આ રોજની પ્રક્રિયા જેથી એ પ્રભુ યેશુ ખ્રિસ્ત ચાલુ દે. એક વાર તો પ્રભુ યેશુ ઉપદેશ કરતા કરતા 4000 લોકોને ખવડાવ્યું. એક વાર તો પ્રભુ યેશુ ઉપદેશ કરતા કરતા 5000 લોકોને ખવડાવ્યું. પરંતુ 5000 તો ફક્ત પુરુષો હતા, સ્ત્રીઓના બાળકો તો અલગ. તો કેટલી બધી મોટી માત્રામાં એ લોકો ભેગા થતા હશે, આપણે કેટલા ઓછા ભેગા થયા છે. અને તો પણ આપણે ગીતો ગાતી વખતે સારો ઉપયોગ કરે, સ્પીકરનો ઉપયોગ કરે છે. કેમ? જો કદાચ ના કરે તો ગીતના શબ્દો સમજ ના પડે. જે ગવડાવનાર છે એના મોંમાંથી જ શબ્દો નીકળે છે, કદાચ બીજાને ના સમજ પડે તો ગાવાની અંદર તકલીફ થઈ જાય. અને માટે આપણે આટલા ઓછા ઓછા થતા જો સ્પીકરની જરૂર પડતી હોય તો જ્યારે 4000 સંખ્યામાં લોકો ભેગા થાય, 5000 તો ખાલી પુરુષ હોય, સ્ત્રીઓના બાળક અલગ હોય, તો પ્રભુ વિશે કેવી રીતે બોલવું પડે? પ્રભુ યેશુ ખ્રિસ્ત કેટલો ઘાંટો પાડીને બોલતા હશે. પ્રભુ યેશુ ખ્રિસ્ત પોતાની બધી દૈહિક તાકાત ભેગી કરીને એક એવા ઊંચે સ્વરે બોલતા હશે. અને પ્રભુ યેશુ ખ્રિસ્ત ઊંચા સ્વરે રોજ રોજ ઉપદેશ કરતા હતા. રોજ રોજ પ્રભુ યેશુ ખ્રિસ્ત એ રીતે ઉપદેશ કરે. અને રોજે રોજ પ્રભુ યેશુ ખ્રિસ્ત એ રાત્રે એ પ્રાર્થના કરવા જતા રહે. અને ત્યારે પણ મોટી ઘાટે પ્રાર્થના કરે, અને ત્યારે પણ પ્રભુ ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરે, અને પ્રભુ યેશુ ખ્રિસ્ત ત્યાં કાલાવાલા કરે, અને પ્રભુ યેશુ ખ્રિસ્ત એ ત્યાં ઈશ્વરને હાજરી કરે. પ્રભુ શું રોજનો દૈનિક ક્રમ હતો, રોજ ઉપદેશ કરવાના. પ્રભુ શું કેવા ઉપદેશો કરતા હતા? પ્રભુ શું જો તમે ઉપદેશો વાંચો ને તો બાઇબલની અંદર પ્રભુ શુના ઉપદેશો બહુ જ અદ્ભુત છે. અને એમના જ્યારે ઉપદેશો વાંચે હું રોજ એ પ્રાર્થનામાં મારી પ્રાર્થના એક જ હોય કે પ્રભુ મને તમારા જેવા ઉપદેશ આપો, જેવા ઉપદેશ તમે કરતા હતા એવા ઉપદેશ મને આપો. અને પ્રભુ શું ખ્રિસ્તા જે ઉપદેશો હતા એ સામાન્ય માણસ જેવા હતા. પ્રભુ શુના ઉપદેશો કેવા હતા? જે અધિકારથી બોલતો હોય ને એવા પ્રભુ શુના ઉપદેશ હતા. બીજા બધા જે બોલે, શાસ્ત્રો પરોશીઓ જે બોલે અને પ્રભુ શું બોલે એમાં આસમાન જમીનનો અંતર. પ્રભુ શું બોલે ત્યારે અધિકારથી બોલતા હતા, અધિકારથી બોલતા હતા. પ્રભુ શું ખ્રિસ્ત બોલે ત્યારે સામર્થ્ય બોલતા હતા. પ્રભુ શું ઉચ્ચ સ્વરે બોલતા હતા. અને પ્રભુ શું જે ઉપદેશો કરતા હતા એ ઉપદેશના શબ્દના બહુ ભયાનક એમના જે શબ્દો કહેવાય એવા શબ્દો હતા. પ્રભુ શું વાત ઉપદેશ કરતા કરતા બોલે જો તમે પાપ કરશો તો તમે તમારા પાપમાં મરશો. સામાન્ય આવું તો કહી ના શકે, આખો ઉપદેશ કરવાનો પોતે પણ પાપી હોય એ કઈ રીતે આવી રીતે હુકમથી બોલી શકે, કઈ રીતે અધિકારથી બોલી શકે? પરંતુ બાઇબલનું વચન કહે છે પ્રભુ યેશુ જ્યારે ઉપદેશ કરતા હતા તો પ્રભુ યેશુ ઉપદેશ કરે છે જો તમે પાપ કરશો તો તમે તમારા પાપમાં મરશો. ડાયરેક્ટ જ સીધું જ કહી દીધું બધાને કે જો પાપ કરવું હોય તો કરો, મને કોઈ વાંધો નથી, પરંતુ કરશો તો તમે મરશો જ મરશો. પ્રભુ યેશુ હિંમતથી બોલતા હતા કે જો પાપ કરશો તો મરશો. એક દિવસ પ્રભુ યેશુ ઉપદેશ કરતા કરતા કે જેમ કે તમે મારી પર વિશ્વાસ રાખો, કે કેટલો અદ્ભુત વચન, મારી પર વિશ્વાસ રાખો. કારણ કે લોકો કહી શકે દેવ પર વિશ્વાસ રાખો, અને પ્રભુ યેશુ ખ્રિસ્ત માણસ બનીને આવેલા, અને માણસ બનીને આવીને જો આવું વચન બોલી શકતા કે મારી પર વિશ્વાસ રાખો, અને જો મારી પર વિશ્વાસ ના આવતો હોય તો મારા કામ જુઓ, અને મારા કામ જોઈને મારા કામ પર વિશ્વાસ કરો. એમના કામ કેવા અદ્ભુત હશે! કેટલી અધિકારથી પ્રભુ યેશુ ખ્રિસ્ત બધાની વચ્ચે મોટે ગાંઠે એ ઉપદેશ કરીને કહેતા મારી પર વિશ્વાસ કરો, હું જ છું. એ હિંમતથી કહેતા હતા કે જો તમને મારી પર વિશ્વાસ ના આવતો હોય ને તો મારા કામ જુઓ, મારા પરાક્રમો જુઓ, મારા ચમત્કારો જુઓ, અને એની પર તમે વિશ્વાસ કરો. એમ પ્રભુ યેશુ જે હતા એ પ્રભુ યેશુ હિંમત ઉપદેશ કરતા હતા. એક વાર પ્રભુ યેશુ જ્યારે સભાસ્થાનની અંદર ગયા અને લોકોએ યશાયા પ્રબોધકનું પુસ્તક પ્રભુ યેશુને વાંચવા માટે આપી દીધું, અને પ્રભુ યેશુ તો યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી એ વચન કાઢ્યું. આ વચનની અંદર એવું લખેલું હતું કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારું, આંધળાઓને દ્રષ્ટિ આપવાને સારું, દેવે મારો અભિષેક કર્યો છે. અને આ કલમો વાંચીને પ્રભુ યેશુ ખ્રિસ્ત એ તો એક બાજુ બેસી ગયા, અને બધા જ્યારે પ્રભુ યેશુ સામે જોયું કે આ ખાલી વાંચીને કેમ બેસી ગયા, ને પ્રભુ યેશુ તરત ઊભા થઈને ઉપદેશ કરવા લાગ્યા. અને શું કહે છે, આજે તમારી સમક્ષ આ વચન પૂરું થયું છે. કેટલું અદ્ભુત વચન કે બાઇબલની અંદર જે લખેલું છે એ માણસ જાત એમના પોતાના માટે લખેલું છે એવું હિંમતથી કહે છે. આ કોઈ સ્પેશિયલ પ્રભુ યેશુ માટેનું વચન નથી, આ દરેક મનુષ્ય માટેનું વચન છે. કોનામાં તાકાત છે કે આવું કહી શકે છે કે હા મારો અભિષેક થયો છે? કોનામાં તાકાત છે કે એવું કહી શકે દરિદ્રીઓ સુવાર્તા પ્રગટ કરવાને માટે મારો અભિષેક થયો છે, ઈશ્વરો માન્ય વર્ષ પ્રગટ કરવાને માટે મારો અભિષેક થયો છે?
કારણ કે માણસ તો અભિષેક ની અંદર ચાલતો હોય તો કદાચ કહી શકે તો પ્રભુ શું તો કા હિંમત થી બોલે છે આ મારા માટે લખેલું છે આજે તમારી સામે આ બાઇબલ નું વચન એ પૂર્ણ થયું છે આવા તો પ્રભુ શ્રી કૃષ્ણ અદ્ભુત ઉપદેશ હતા કે ગમે એટલા લોકો હોય ને ગમે તેટલા મોટા લોકો હોય પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરતા હતા એમના ઉપદેશના જે શબ્દો હતા એ બહુ જ ભયંકર હતા એ હિંમતથી બોલતા હતા અધિકારથી બોલતા હતા એક વાર તેમણે કહી દીધું જો મારી વિરુદ્ધ બોલશો તો વાંધો નહીં મારા આકાશમાંના બાપની વિરુદ્ધ બોલશો તો વાંધો નહીં પણ જો પવિત્ર આત્માની વિરુદ્ધ બોલ્યા ને તો તમને આ જમાનામાં પણ માફ નહીં થાય અને આવનાર જમાનામાં પણ માફ નહીં થાય કેટલો દૂત પ્રભુ શું બોલી શકતા હતા આજે મેં કેટલાય સેવકોને કહેતા સાંભળેલા છે કે લોકો એવું કહે છે કે ના એ તો લખ્યું છે પણ પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ ઈશ્વર માફ કરી નાખે એવું કોઈ જગ્યાએ નથી રહ્યું પણ પ્રભુ શું ક્યાં હિંમતથી કહેતા હતા મારા વિરુદ્ધ બોલો વાંધો નહીં મારા આકાશમાં બાપની વિરુદ્ધ બોલશો તો પણ વાંધો નહીં પણ જો પવિત્ર આત્માની વિરુદ્ધ બોલ્યા ને તો મર્યા સમજો તમે નાશમાં જોશો એવું પ્રભુ શું હિંમતથી બોલતા તમને આજે તો માફ નહીં થાય પરંતુ પ્રભુ શું કહે છે કે આવનાર જે દિવસ છે આવનાર જે જમાનો છે એ આવનાર જમાનામાં પણ એ તમને માફ નહીં કરવામાં આવે એમ પ્રભુ શ્રી કૃષ્ણ હિંમતથી બોલતા હતા એ કહે છે કે હું તમારો ઉદ્ધાર કરવાના માટે આવ્યો છું તમારો ન્યાય કરવાના માટે નથી આવ્યો આજે કોનામાં એવી તાકાત છે કે એવું બોલી શકે હું તમારો ઉદ્ધાર કરવાને માટે આવ્યો છું કોઈ સેવક એવો છે કે એવું કહી શકે હું તમારો ઉદ્ધાર કરવાના માટે આવ્યો એવું કહી શકે કે ઈસુ આવેલા છે દેવ આવે છે કયા સેવકની અંદર તાકાત છે કે એવું બધું હું તમારો ઉદ્ધાર કરવા માટે આવ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશો જે છે એ બહુ જ મોટા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ બોલતા હતા અને અધિકારથી બોલતા હતા એ પ્રભુ ઈસુ પર ઉપદેશ કરતાં કરતાં કીધું કે તમે લોકો તો ભૂંડા છો કે છે તમે લોકો ભૂંડા છો છતાં તમે તમારા છોકરાને સારું સારું આપી જાણો છો તો કે તમે આકાશમાંના બાપની પાસેથી માગશો તે પવિત્ર આત્મા નહીં આપે કે છે તમે આકાશમાંના બાપની પાસેથી માગશો તો એ તમને પવિત્ર આત્મા આપશે કેટલું વિશેષ ખાતરીપૂર્વકનું છે એવું પ્રભુ શું કહેવા માગે છે કે તમે આકાશમાંના બાપની પાસે માગશો તો એ તમને ચોક્કસ પવિત્ર આત્મા આપશે જ આપશે જો તમે ભૂંડા છતાં જો તમે આવું કરી શકતા હોય તો પછી આકાશમાંનો બાપ તમને પવિત્ર આત્મા આપશે એ કહેવા માગતા હતા કે હું માગવાનું કહું છું તો હાલ તો ફાલતું વસ્તુઓ નહીં કહે છે કારણ કે જે ચકલીઓ છે જે કાગડાઓ છે જે પક્ષીઓ છે એ લોકોનું હું પૂરું કરું છું તો કે અલ્પ વિશ્વાસીઓ તમારું નહીં પૂરું કરું એટલે કે રોટલી કે કપડાં કે મકાન માટે તો માગશો જ નહીં એ તો તમે નહીં માગો તોય હું આપી દઈશ તોય હું આપી દઈશ એ કંઈ બહુ મોટી વસ્તુ નથી તમે વિશ્વાસ કરો કે ના કરો તો પણ આપી દઈશ હવે માગવાનું શું તો કે હું તમને એવું કહું છું કે તમે ગુંડા છો તો તમારા છોકરાને સારું આપો છો ને તો રોટી કપડાં મકાન કોઈ સારી વસ્તુ છે હું તમને આપીશ એ તો એમને જ મળી જશે માગ્યા વગર મળી જશે પણ તમે મારી પાસે માગશો શું મળશે તો કે હું તો તમને પવિત્ર આત્મા આપીશ આ પ્રભુ શું બહુ હિંમત થી અને મોટે ઘાટે ફાડીને પ્રભુ શ્રી ખ્રિસ્ત આ સંદેશ આપતા હતા એક દિવસ પ્રભુ શું એ તો પાણી પર ચાલવા લાગ્યા શિષ્યો અગાઉથી જતા રહેલા હતા હોડીમાં બેસીને અને લોકો મદ ધરી હતા અને પવન પણ હતો અને સમુદ્રના મોજા ઉછળતા હતા અને દૂર પ્રભુ શ્રી ખ્રિસ્ત ચાલતા ચાલતા આવતા હતા અંતરામાં લોકોને જોયું કે સફેદ પડછાઓ જે છે એ દૂરથી માનવ આકાર કંઈક આવતો દેખાય છે એ લોકોએ પ્રભુ શ્રીનો ઓળખ્યા નતા ક્યાં સમજો કે સમુદ્ર કિનારે તમે જાઓ તો તમારે એમને મેં જોશથી વાત કરવી પડે કે સમુદ્રના મોજા જે આવતા હોય ને એનો અવાજ આવતો હોય છે અને એના અવાજની અંદર આપણો અવાજ સંભળાય માટે થોડા મોટા અવાજે આપણે વાત કરવી પડે હવે ત્યાં તો આ લોકો પ્રભુ શ્રી કૃષ્ણ ઓળખી નથી શકતા એટલે દૂર છે પ્રભુ શ્રી અને પ્રભુ શું ત્યાંથી જોયું કે આ લોકો બધા ગભરાઈ ગયા છે તો પ્રભુ શું ત્યાંથી શું કીધું એ તો હું છું બિહોમાં શું પ્રભુ સાહેબ ધીરે ધીરે બોલ્યા છે એમણે જોશથી બોલવું પડે હે શિષ્યો સાંભળો એ તો હું છું ના દિયો કે છે પ્રભુ શ્રી ખ્રિસ્તે એ લોકોને કીધું કે હું છું ગમે તેવી મુશ્કેલી હોય આ ખાલી શિષ્યો માટે નથી આ દરેક લોકો માટે છે કે ગમે તેવી મુશ્કેલી હોય ગમે તેવી તકલીફ હોય ગમે તેવા પ્રસંગ હોય પ્રભુ શું કહે છે બિહોમાં એ તો હું છું કે છે એ મોટેથી અવાજ કરીને પ્રભુ શ્રી ખ્રિસ્ત ચોક્કસ કહે છે કે એ તો હું છું બિહોમાં અને બાઇબલની અંદર એવું લખેલું છે આપણે વાંચે યોહાની લખેલી સુવાર્તા 7મો અધ્યાય પણ તેના પર વિશ્વાસ કરનાર ને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું કેમ કે ઈસુને હજી મહિમા કરવામાં આવ્યો ન હતો
માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. બાઇબલનું વચન કહે છે પ્રભુ ઈસુ પરમવાના છેલ્લે દાડે અને મોટે ગાળે સુધી મોટે દિવસે શું કીધું, ઘાંટો પાડીને કીધું પ્રભુ ઈસુ, જે કોઈ તરસ્યો તે મારી પાસે આવે. એક પર્વ હતો, સ્વર્ગ કરો તો લોકો દુકાનો ખોલીને બેઠેલા હશે લોકો, અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટી પબ્લિક ની અંદર એ ઘોંઘાટની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. ત્યારે ઘાંટો પાડીને પ્રભુ ઈસુ કહે છે, જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવીને પીએ. શાના માટે? પ્રભુ એ પવિત્ર આત્માની વાત કરી રહ્યા છે કે જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવીને પીએ. એટલે કેટલો ઘાંટો પાડીને કહે છે, કેટલા બધા સોર બકોરોમાં કોઈ પણ વ્યક્તિ એવું ના હોય કે એ ના સાંભળી શકે. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એક વાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત રસ્તામાં જતા હતા અને બહુ મોટી ભીડ હતી. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર પડાપડી કરતા હતા અને પડાપડી કરતા હતા એટલામાં સભાસ્થાનનો અધિકારી આવ્યો જેનું નામ હતું યાઈર. યાઈર આવીને શું કીધું, પ્રભુ જલ્દી ચલો ને, મારી છોકરી મરણ તો બીમાર છે, એ મરી જાય એવી પરિસ્થિતિમાં તમે ચલો ને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા ચાલતા જાય છે, લોકો પડાપડી કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ એક સ્ત્રી આવે છે જેને 12 વર્ષથી લોહી વહી જવાનો રોગ હતો. એણે આવીને ધીરે રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જપવાની પૂર્ણ અડકી અને એ છોકરી તો સાજી થઈ ગઈ. અને જે સાજી થઈ પ્રભુ ઈસુ એકદમ ઊભા થઈ ગયા અને પ્રભુ ઈસુ ઊભા થઈને શું કીધું કે આ મને કોણ અડક્યું, મારામાંથી પરાક્રમ નીકળેલું છે, મારામાંથી સાજાપણો નીકળેલો છે, કોણ મને અડક્યું? ત્યાં શિષ્ય શું કહે છે, પ્રભુ લોકો તારી પર પડાપડી કરે છે. એક સુવાર્તામાં તો એવું લખેલું છે કે લોકો તને ચગતી નાખે છે, કે છે એટલી બધી ભીડ. હવે આવી ભીડની અંદર પ્રભુ વિશે પૂછો, ધીરે પૂછી શકાય? પ્રભુ વિશે મોટેથી કહે છે, કોણ મને અડક્યો, કોણે મને સ્પર્શ કર્યો, મારી અંદરથી પરાક્રમ નીકળેલું છે. યાય કહે છે, પ્રભુ ચલો મારા ઘરે, ચલો મારા ઘરે, ચલો જે અડક્યું હોય એને અડકવા દો, જે ચમત્કાર થયો થવા દો, પણ મારા ઘરે ચલો. એટલામાં સભા સ્થાનના અધિકારીને ઘેરથી માણસ રાખ, એ યાય હવે ચૂપ થઈ જાય, તારી છોકરી મરી ગઈ છે, વાત ખલાસ થઈ ગયેલી છે. હવે ઉપદેશકને તસ્દી ના, બુધ્યાથી સમજો, મોટી ભીડ છે, ઘોંઘાટ થઈ રહ્યો છે, પડાપડી થઈ રહી છે, એવી પરિસ્થિતિની અંદર આ લોકો બધા છે. અને એવા સમયે પ્રભુ છે અવાજ સાંભળ્યો કે કોઈ કે યાઈર ને એવું કીધું કે યાઈર તારી દીકરી મરી ગયેલી છે અને ઉપદેશકને તસ્દી ના. અને પ્રભુ છે બૂમ પાડી, હે યાઈર ખાલી વિશ્વાસ રાખ, હું છું, હું આવું છું તારી સાથે, તને કઈ નહીં થાય, તારી છોકરી જીવ શકે છે, તો ખાલી વિશ્વાસ રાખ. એટલી બધી ભીડની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિંગના સિંહ આ યાઈરને કહે છે કે યાઈર હું છું, હું આવું છું. આ ખાલી યાઈર માટે વચન નથી, આ દરેક લોકોને માટે વચન છે કે જો કોઈના ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તો પ્રભુ કહે છે કે માત્ર વિશ્વાસ રાખ. કારણ કે માતા હોય છે ત્યારે લોકો વિશ્વાસ રાખી શકે, પણ મરી જાય તારે ક્યાં તો પછી એક જ વસ્તુ હોય કે ભાઈ આને ફટાફટ દફન કરો, બધાને ખબર આપો, પણ જો એની મરવાની ઉંમર નથી તો પ્રભુ છે હજુ પણ જીવન આપનાર, એમણે જીવન આપેલું છે. તો પ્રભુ કહે છે ના, વિશ્વાસ રાખ. વિશ્વાસ રાખવાનો મતલબ તારી પાસે છે, એને રાખી મૂક, આ ભયંકર પરિસ્થિતિ થઈ છે તો છોડીશ નહીં. જે વિશ્વાસ તારી દીકરી બીમાર હતી અને તને વિશ્વાસ હતો તું મારી પાસે આવ્યો, એ વિશ્વાસ મરી ગયો છે તો પણ રાખ, કારણ કે હું હજુ પણ એને જીવતી કરી શકું એમ છું. અને પ્રભુ ઈસુ આ વચન કોઈ એકના માટે નહીં પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધા માટે કહેતા હતા. એક દિવસ ફરી પ્રભુ ઈસુ જતા હતા અને ત્યારે પણ આવી ભીડ હતી. એટલામાં એક જુવાન માણસ હતો, શ્રીમંત હતો, દોડતો પ્રભુ ઈસુની પાસે અને આવીને દોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગળાને કૂટણ પડી ગયો. અને પ્રભુ ઈસુ આવીને શું કહે છે કે પ્રભુ અનંત જીવન પામવાના માટે હું શું સારું કરું? અને પ્રભુ એને કીધું કે તું તો બધું જાણે છે, આજ્ઞાઓ પાડ, તું આજ્ઞાઓ પાડીશ તો તું આકાશ રાજ્યમાં જતો રહીશ. એ કહે છે કે પ્રભુ કઈ કઈ આજ્ઞાઓ પાડ? અને પ્રભુએ કીધું કે વ્યભિચાર ના કર, ચોરી ના કર, હત્યા ના કર, અને બધું કહે છે કે આ તો બધું પણ નાનપણથી પાડતો આવ્યો છો, હજુ મારામાં શું અધૂરું છે? ત્યાં પ્રભુ શ્રી બહુ સરસ આવ્યું, જો તું સંપૂર્ણ થવા ચાહે છે, જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો તારી જેટલી બી મિલકત છે એને વેચી નાખ, એને ગરીબોને આપી દે અને ત્યાર પછી તું મારી પાછળ ચાલ, એટલે આકાશમાં તને દોલત મળશે. કોનામાં આવી હિંમત હોય? કોઈ સેવક હોય કે એવું કહી શકે કે જો આ બધું વેચી નાખ, ગરીબોને આપી દે અને પછી મારી પાછળ પાછળ ચાલ? કોઈ સેવકમાં તાકાત નથી, પરંતુ પ્રભુ ઈસુ હિંમતથી બોલતા હતા, હે તારું બધું વેચી નાખ, ગરીબોને આપી દે, મારી પાછળ ચાલ અને આકાશમાં તને દોલત મળશે. ખાતરીદાયક વાત, પ્રભુ ઈસુના ઉપદેશો અજાયબ જેવા હતા. એક અધિકારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે છે એ બોલતા હતા. પ્રભુ ઈસુ એક વાર તો બધાને સ્પષ્ટ કહી દીધું, જે બધી મોટી ભીડ હતી લોકોને સ્પષ્ટ કહી દીધું
કે જે કોઈ પોતાની માને પોતાના બાપને પોતાના પતિને પોતાની પત્નીનો પોતાના બાળકોનો એ ત્યાગ જો કરતો નથી એ મારો શિષ્ય થઈ શકતો નથી. પ્રભુ સમો હિંમત થી કહી દીધું કે જો કોઈ પોતાની માં પોતાના બાપ પોતાના પતિ કે પત્ની કે બાળકો એનો જો ત્યાગ કરતો નથી એ મારો શિષ્ય થઈ શકતો નથી. લુકની સુવાર્તામાં તો બહુ સ્પષ્ટ લખેલું છે કે જે પોતાનો પતિ કે પત્ની કે મા બાપ કે ભાઈ કે બહેન કે બાળક એ લોકોનો દ્વેષ કરતો નથી, એ લોકોનો દ્વેષ કરતો નથી અને એટલે સુધી કે જે પોતાનો પણ દ્વેષ કરતો નથી તો પ્રભુ શું કહે છે એ મારો શિષ્ય થઈ શકતો નથી. બહુ હિંમતથી પ્રભુ શ્રી કૃષ્ણ બોલતા હતા કે મારો શિષ્ય બનવું હોય તો એમ નહીં બની શકાય, મારો શિષ્ય બનવું હશે તો તમારે તમારી જાતનો પણ દ્વેષ કરવો પડશે. અને ફરી પ્રભુ વિશે કીધું કે જે કોઈ પોતાની બધી વસ્તુનો ત્યાગ કરતો નથી એ મારો શિષ્ય થઈ શકતો નથી. પ્રભુ શું હિંમતથી કહેતા કે મારો શિષ્ય બનવું એ હાલતો ફાલતો લોકોનું કામ નથી, અને મારો શિષ્ય બનવું હોય તો સર્વપ્રથમ સ્થાનમાં નાખવું પડશે, ના પતિને ના પત્નીને ના મા બાપને ના બાળકોને ના કોઈ સગાને ના કોઈ ભાઈ બહેનને, પણ જો મારો શિષ્ય બનવું હોય તો સર્વપ્રથમ સ્થાન પ્રભુ કહે છે કે મને આપવું પડશે. પ્રભુએ શું કીધું જો કોઈ મારી પાછળ આવવા ચાહે, બધાને હિંમત થઈ કીધું જેટલા આવ્યું એટલા બધાને કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે એણે પોતાનો નકાર કરો અને પોતાનો વધસ્તંભ ચીકીને ચાલો. પ્રભુએ શું કીધું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે એણે પોતાનો નકાર કરવો અને શું કહેજો પોતાનો વધસ્તંભ ચીકીને જ મારી પાછળ ચાલો. આજે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકવા તૈયાર નથી, પોતાનો વધસ્તંભ એટલે કે આપણો પોતાનો પ્રભુ શું નહીં, પ્રભુ શું વધસ્તંભ તો હતો ને પ્રભુ સમજકી લીધો વાત ખલાસ થઈ ગઈ. પ્રભુ કહે છે કે તમારો પોતાનો વધસ્તંભ એટલે કે તમારું મોત જે છે ને એ હાથમાં લઈને મારી પાછળ આવે, જો મારી પાછળ આવશો તો ગમે ત્યારે મરવાનો સમય આવશે અને મરી પણ જવું પડશે. પ્રભુ શું કહે જો મારી પાછળ આવવું હોય તો પોતાનો વધસ્તંભ જે છે એ વધસ્તંભ ઉચકીને આવો. આવી રીતે પ્રભુ શ્રી 37.5 વર્ષના જીવનની અંદર અદ્ભુત સંદેશાઓ આપ્યા, હિંમતથી આપ્યા, લોકોને કીધું અને લોકોને કહીને જ્યારે વધસ્તંભની ઉપર જ્યારે મૃત્યુ પામતા હતા ત્યારે પ્રાણ છોડતા પહેલાં પ્રભુ શ્રી એક સરસ શબ્દ બોલે અને એ શબ્દ હતો કે સંપૂર્ણ થયું. પ્રભુ શ્રી મરતા મરતા જે છેલ્લા શબ્દો બોલ્યા એ છેલ્લા શબ્દો આ હતા સંપૂર્ણ થયું. કેમ પ્રભુ શ્રી બોલ્યા સંપૂર્ણ થયું, કેમ પ્રભુ શ્રી આવા શબ્દો વાપર્યા, કોઈને નથી ખબર કે આવો ભરેલામાંથી કે પ્રભુ શું આવું કેમ બોલે કે સંપૂર્ણ થયું. એ કહેવા માંગતા હતા કે મારે ઉપરથી નીચે આવતું લોકોને બચાવવા માટે હું આવી ગયો, મારે માણસ સ્વરૂપ ધારણ કરવું હતું મેં ધારણ કરી લીધું, મારે મસીહા બનવું હતું મસીહા બની ગયો, મારે કોને રસ્તો દેખાડવો હતો ઘાંટો પાડી પાડીને બૂમો પાડી પાડીને 4000 હોય કે 5000 હોય તો લોકો મને ચકતી નાખે, મેં હિંમતથી જેટલા સંદેશાઓ મારે આપવા જોઈતા હતા જે રસ્તા પર મારે પણ ચાલવાનું કહેવાનું હતું એ બધું મેં કરી દીધું. સાથે સાથે એ 37 વર્ષ દરમિયાન કેવી રીતે જીવન જીવવું જોઈએ એ મેં પોતે પ્રેક્ટિકલ કરી એ લોકોને દેખાડી દીધું અને એટલું ઓછું હોય એમ એ લોકોના બધા પાપો શ્રાપો બી માર્યો મારી ઉપર લઈને મૃત્યુ પામ્યો. બસ આ મારો જીવ છોડી રહ્યો છું, મારું અર્પણ કરી રહ્યો છું, મારું બલિ ચડાવી રહ્યો છું, મારું લોહી આપી રહ્યો છું એટલે લખે છે કે સંપૂર્ણ થયું છે. બસ હવે ઉપર જઈને પવિત્ર આત્મા પણ મળી જશે કારણ કે મારું બલિદાન જે છે એ પૂરું થયું છે. અને માટે પ્રભુ શ્રી બધા સંપર્ક છેલ્લા શબ્દો વાપર્યા કે સંપૂર્ણ થયું, એનો મતલબ કે આપણા બચાવ માટે પ્રભુ શ્રી કૃષ્ણ એક નાની સરખી વાતમાં બાકી નથી રહેતી, એમણે સંપૂર્ણ કરી દીધું આપણા બચાવ માટે આપણા ઉદ્ધાર માટે એમણે જેટલું કરવાનું હતું એ બધું એમણે કરી દીધું. તો પણ ઓછું હોય એમ 40માં દિવસે સજીવન થયા, 40માં દિવસે બધા શિષ્યોને ભેગા કર્યા, એ બધા શિષ્યો ભેગા થાવ પહાડ પર આવો અને ત્યાં જઈને પ્રભુ શ્રી બધા શિષ્યોને શું કીધું કે જાઓ સર્વદેશતાઓને શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે તમે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ એમ પ્રભુ શ્રી બધા શિષ્યોને આજ્ઞા કરી. એમણે તો કામ પૂરું જ કરેલું છે પરંતુ એ કામ હવે આગળ ફેલાવવાના માટે પ્રભુ શ્રી પોતાના શિષ્યોને એ આજ્ઞા આપી કે જાઓ અને તમે બધા દેશની અંદર ફરી વળો અને દરેકને તમે મારા શિષ્ય બનાવો, કે પિતા પુત્ર પવિત્ર આત્મા નામે બાપ્તિસ્મા આપો કે તેઓના પાપ ભૂસાઈ જાય અને હું એ લોકોને પવિત્ર આત્મા મોકલી આપું, માટે તમે આ કાર્ય કરો અને શિષ્ય આ કામની શરૂઆત કરી. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કરંથીઓનો બીજો પત્ર 5મો અધ્યાય બીજો કરંથી 5મો અધ્યાય 18-19 પણ સર્વ
દેવ તરફથી છે જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માણસ જાતનું સમાધાન એ જીવતા દેવની સાથે થયું. આગળ અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. બાઇબલનું વચન કહે છે પ્રગટ સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. પ્રભુ ઈસુ સમાધાન કરી નાખ્યું, પણ હજુ જે લોકો નથી જાણતા એનો સુખ, એના પછી જે ઉત્પન્ન થયા એનું સુખ, તો પ્રભુ કહે છે કે હવે શિષ્યોને એ સમાધાનની સેવા આપી અને શિષ્યો હવે પ્રભુ ઈસુ સાથે એ માણસ જાતનું સમાધાન કરાઈ રહ્યા છે. આ જે લોકો ઉપદેશો આપી રહ્યા છે અને સમાધાન થઈ રહ્યું છે. આગળ એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ છે સમાધાનનો સંદેશો સોંપેલો છે. આગળ એ માટે અમે ખ્રિસ્તના એથી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તે. બાઇબલ કહે છે હજુ બી સેવક કામ નથી કરતો, હજુ બી એ સેવકની મારફતે દેવ આજીજી કરે છે. કેટલો અદ્ભુત વચન, દેવ આજીજી કરે છે. હા, અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. હવે સેવકોના મારફતે પ્રભુ આજીજી કરે છે, કાલાવાલા કરે છે, દેવની સાથે સમાધાન કરો, દેવની સાથે સમાધાન કરો. પ્રભુ ઈસુએ તો 37.5 વર્ષ દરમિયાન ઉપદેશો આપીને ચમત્કારો કરીને પોતાનું બલિદાન આપીને પોતાની ફરજ નિભાવી છે અને હજુ પણ એ સેવકોની મારફતે એ પોતે જ હજુ પણ એ કામ કરી રહ્યા છે. તો છતાં આટલા વર્ષો પછી પણ પ્રભુ ઈસુએ આટલું મોટું બલિદાન આપ્યું છે, તો છતાં પણ આજે વચનને ગણકારનાર કેટલાક, પ્રભુ ઈસુના વચનને માનનાર કેટલાક, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનને ગણકારીને ગ્રહણ કરીને ઈમાનદારીથી પ્રમાણે ચાલનાર કેટલાક, આજે લોકો સાંભળે છે વચનો, આજે લોકો સમજે છે, લોકો મોડે કરે છે, લોકો ગોખી નાખે છે, હૃદયમાં ઉતારે છે, પ્રત્યે પ્રમાણે ચાલનારા કેટલાક. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આટલા બધા મોટા સંદેશાઓ આપ્યા, એ સંદેશાઓ એમના બાળકોને આપ્યા, એમના પ્રચારકોને આપ્યા, એમના સેવકોને આપ્યા, અને એમના દ્વારા આજે પણ એ જ આજીજી કરે છે, એ સમાધાનનો સંદેશો ફેલાવે છે. પરંતુ સાંભળનારામાંથી આજે એવા કેટલા કે જે લોકો આ વચનને ગણકારે છે, એવા કેટલા લોકો કે જે આ વચનને ગણકારીને પ્રમાણે ચાલે છે, આજે વચનની ખરેખરી કદર કરનાર કેટલા લોકો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા અને એમની પાસે જુવાન શ્રીમંત આવ્યો અને પ્રભુ ઈસુને કીધું કે જા તારી બધી દોલત વેચી નાખ, મારી પાછળ ચાલ અને આકાશમાં તને દોલત મળશે. પ્રભુ ઈસુને એવું નથી કીધું કે તું કંગાલ થઈ જઈશ, તું બરબાદ થઈ જશે, એવું નથી કીધું. પ્રભુ ઈસુને શું કીધું, આકાશમાં તને દ્રવ્ય મળશે, ખાતરી આપેલી હતી, ખાતરી આપેલી હતી. કેટલી અદ્ભુત વાત કે જમીન પર તમે વાવો તો જમીન પર જ કાપવાનું હોય, તો પ્રભુ કહે છે કે તું અહીં ગણે દાન કરી દે અને આકાશમાં તને દ્રવ્ય મળશે. કેટલી અદ્ભુત વાત છે, માણસે ગણકારી પ્રભુ ઈસુનું વચન. મોટી મોટી વાતો કરતો આવ્યો કે મા બાપનું સન્માન કરું છું, મોટી મોટી વાતો કરતો આવ્યો, હું તો વિશ્રામ બાર પાડું છું, હું તો ખૂન કરતો નથી, હું તો ચોરી કરતો નથી, વા નથી કરતો, પેલું નથી કરતો, પણ હજુ બી તારે જે કરવાનું છે તો કર. એને ગણકાર્યું નહીં, એના ગણકાર્યું. એક શ્રીમંત એક પંડિત જે હતો એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે આવી કે પ્રભુ આનંદ ધ્યાન પામવાના માટે હું શું કરું. પ્રભુએ કહ્યું તું તો પંડિત છે, તો તને નહીં ખબર તે શું વાંચ્યું છે, તો કે તારા દેવ પર, તારા જીવતા ઈશ્વર પર ખરા હૃદયથી પ્રેમ કર, પૂરા જીવથી પ્રેમ કર, પૂરા સામર્થ્યથી પ્રેમ કર, અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર. ત્યાં પ્રભુ શું કર્યું, તું એમ કર, તું એમ કર તો જીવીશ. એનો મતલબ જાણે છે, સમજે છે, લોકોને કહે છે, કરતો નથી. આજે વચનો સાંભળનાર તો ઘણા બધા લોકો છે, સમજનાર ઘણા બધા લોકો છે, એને હૃદયમાં ઉતારનાર ઘણા બધા લોકો છે, પણ એ પ્રમાણે ચાલનાર કેટલાક. કારણ કે પ્રભુ ઈસુ પૂછ્યું કે તને નથી ખબર, તું બોલ કે તે શું વાંચ્યું છે. એને વાંચ્યું એને મોડે હતું, એ પંડિત હતો, લોકોને શીખવાડનાર હતો, પણ કરતો તો એ પણ નહોતો. એ કહે છે કે મારો પડોશી કોણ, પ્રભુ ઈસુએ બી શીખવાડ્યું. પ્રભુ ઈસુએ કીધું બોલ આ ત્રણમાંથી કોણ પડોશી, યાજક, લેવી કે પછી એક સમૃણી, તો કે જેણે એને મદદ કરી, તો કે તું બી એ પ્રમાણે કર, તું બી એ પ્રમાણે કર. પરંતુ એ નથી કરતો, તારે પ્રભુ ઈસુને કહેવું પડશે કે તું એ પ્રમાણે કર. લોકો જાણે છે વચન, સમજે છે ખરા, હૃદયમાં ઉતારે છે ખરા, પરંતુ પ્રભુ ઈસુએ આટલા બધા સંદેશાઓ આપ્યા હોવા છતાં, એમના સેવકોના જે ઉપયોગ કરતા હોવા છતાં, એ વચનો પ્રમાણે ચાલનાર કેટલાક. ફરોશીઓ તો એ જ પ્રભુ ઈસુની પાછળ એવી રીતે ફરતા,
ક્યારે આનાથી બોલવામાં ભૂલ થાય ને આપણે એને પકડી લઈએ, ક્યારે આપણે એને વધસ્તંભે મારી નાખીએ, ક્યારે આપણે એને કોરડામાં રહીએ, ક્યારે આપણે એને દંડ કરીએ. એ લોકો તો એ જ વિચારતા હતા. પ્રભુ શ્રી બિંદાસ્તી કરી દીધું કે યસ આ પ્રભુ તો માં જે વચન છે આજે પૂરું થયું છે, તો બધા ધક્કા મુક્કી કરીને શહેરની બહાર લઈ ગયા. કારણ કે તો પહાડ પર વસેલો હતો અને કે બસ આને ધક્કો મારી દે. તો પ્રભુ શ્રી વચમાંથી એ જતા રહ્યા. બધું શાસ્ત્રીઓ ને યાજકો ને ફરોસીઓ બાઇબલના જાણકાર ને શીખવાના લોકો હૃદયમાં ઉતારનાર લોકો પણ નહીં ચાલનાર લોકો ચાલતા નતા. એ લોકો તો શું કરતા હતા? પ્રભુ યસુ ખ્રિસ્તને મારવાનો પ્રયત્ન કરતા હતા, પ્રભુ યસુ ખ્રિસ્તને ફસાવવા માટે લાગ શોધતા હતા. લોકો એક વ્યભિચારી સ્ત્રીને લઈને આવ્યા અને લાગ શોધતા હતા કે પ્રભુ શું જો આના માટે કંઈક એક બે શબ્દ આમથી તેમ બોલી નાખે, મૂસાની વિરુદ્ધ કંઈ કરી નાખે, નિયમ શાસ્ત્રની વિરુદ્ધ કંઈ બોલી નાખે અને આપણે એને પણ શિક્ષા કરી. પ્રભુ યસુની પાસે એ જમાનાના લોકો આવી રીતે આવતા હતા અને પ્રભુ યસુ ખ્રિસ્તને કઈ રીતે ફસાવા, પ્રભુ યસુને કઈ રીતે દંડ કરે, પ્રભુ યસુને કઈ રીતે મારી શકે, એ રીતે લોકો પ્રભુ યસુની પાસે આવતા હતા. આ કોઈ હાથું ફાલતું લોકોની વાત નહીં, પરંતુ ઇઝરાયલ પુત્રોની વાત. ઇઝરાયલ પુત્રો એટલે જીવતા દેવના લોકોની વાત, ઇઝરાયલ પુત્રો એટલે દેવની પસંદ કરેલી પ્રજાની વાત, ઇઝરાયલ પુત્રો એટલે વિશ્વાસી લોકોની વાત, ઇઝરાયલ પુત્રો એટલે જીવતા દેવને માનનારા લોકોની વાત, ઇઝરાયલ પુત્રો એટલે જેની પાસે દેવનું વચન હતું એવા લોકોની વાત, ઇઝરાયલ પુત્રો એટલે કે જે લોકોના વચન મોડે હતા, જે લોકો શીખવાડતા હતા એવા લોકોની વાત. અને આવા લોકોના જીવન કેવા હતા? બધું જ હતું અંદર, ચાલવું નતું બસ. બધા જ વચનો ખબર, બધા જ વચનો ગ્રહણ કરેલા હતા, પરંતુ ચાલવાનું થાય ત્યારે ચાલવાની અંદર એ લોકોની પાસે એ કશું જ નહોતું, એ કશું જ નહોતું. કેટલાય સેવકો મોટા મોટા ઉપદેશો કરે છે, લોકો સાંભળે છે, ગ્રહણ કરે છે, બધા લોકોને ખબર છે કે બાઇબલમાં શું લખેલું છે, કેવી રીતે પહેરવું, કેવી રીતે ઓળવું, કેવી રીતે હરવું, કેવી રીતે ફરવું, કેવી રીતે બોલવું, સગડું પ્રભુ છે બાઇબલની અંદર લખીને આપેલું છે. લોકોને ખબર છે, સાંભળે છે, ગ્રહણ કરે છે, ચાલનાર કેટલા, એને અનુસરનાર કેટલા લોકો, એને અનુસરનાર કેટલા લોકો. આજે ઘણા લોકોને હું સમજાવું છું કે બાઇબલ વાંચો, રેગ્યુલર વાંચો, પરંતુ બાઇબલ વાંચનારા કેટલા છે અને બાઇબલ વાંચીને એને પૂરું કરનારા કેટલા. આજે કેટલા લોકોને ખબર, નિંદા નહીં કરવી જોઈએ, ઝઘડા નહીં કરવા જોઈએ, ગુસ્સો નહીં કરવો જોઈએ, બે પ્રકારે નહીં રાખવું જોઈએ, અને છતાં માણસો જે છે સાંભળે છે, સમજે છે, ગ્રહણ કરે છે, હૃદયમાં રાખે છે, પરંતુ એ પ્રમાણે જે ચાલવું જોઈએ એ ચાલતા નથી. ધ્યાનથી સમજો કે આપણે દરેક મનુષ્ય છે અને મનુષ્ય કોઈ પણ અમર નથી. જેટલા બી આપણે જીવીએ છીએ એટલા દરેક જણ એક ને એક દિવસ મરવાના, એ વાત નક્કી છે. અને બાઇબલનું વચન કે છે બીજો કોરિન્થી તેના પાંચમા અધ્યાય દસમી કલમની અંદર કે દરેકે આ શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે તેનું ફળ પામવાને પ્રભુના ન્યાયાસન આગળ ઊભું રહેવું જ પડશે. બાઇબલનું વચન હિબ્રુના પત્રની અંદર લખેલું તેનો નવમો અધ્યાય સત્યાવીસમી કલમ કે માણસે એક જ વાર મરવાનું અને ત્યાર પછીનો ન્યાય થાય એવું નિર્માણ કરેલું છે. ન્યાય થશે જ. પ્રભુ યેસુ ખ્રિસ્ત કહે છે કે જુઓ હું જલ્દી આવું છું, થોડી વારમાં આવું છું, અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. દરેક માણસ મરવાના એ વાત નક્કી છે, દરેક પ્રભુ યેસુ ખ્રિસ્ત ન્યાયાસન આગળ ઊભો રહેવાનું છે વાત નક્કી છે, અને દરેક માણસનો જે ન્યાય છે એ ન્યાય થવાનો છે એ વાત ચોક્કસ છે. આપણે વાંચીએ પ્રતિગ્રહનું પુસ્તક અને તેના 22મો અધ્યાય તેની 12મી કલમ. જો થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. બાઇબલનું વચન એમ કહે છે કે દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. બહુ ધ્યાન સમજો. પ્રભુ વિષ્ણુ વચન એમ કહે છે કે દરેક માણસને તેની કરણી પ્રમાણે, એટલે કે એના કામ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે, એના દેખાવ પ્રમાણે નહીં, એના દેખાવ પ્રમાણે બદલો નથી આપવાના. તો પ્રભુ શું કહે છે? દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે બદલો વાળી આપનાર ઈશ્વર છે. થોડી વારમાં આવું છું અને દરેક માણસે તેના વિચારો પ્રમાણે પણ નહીં, એના વિચારો પ્રમાણે નહીં, એના બાહ્ય દેખાવા ઉપરથી નહીં. બધું પ્રભુ શું કહે છે? કેવી રીતે બદલો આપનાર છે? તો કે એની કરણીઓ ઉપરથી, એની કરણીઓ દ્વારા ઈશ્વર એનો ન્યાય કરનાર ઈશ્વર છે. આજે ઘણા બધા લોકો એવા છે દુનિયાની અંદર કે એવો દેખાવો ઊભો કરે છે, એવો હાવ ઊભો કરે છે કે જ્યારે કોઈ લોકોને જોયો તો આશ્ચર્યચકિત થઈ જાય. દેવના બહુ મોટા સેવક આવ્યા, બહુ મોટો વિશ્વાસી આવ્યો, બહુ મોટા અભિષિક્ત આવ્યા, બહુ મોટા ઉપવાસી આવ્યા, બહુ મોટા પ્રાર્થનાવાદી આવ્યા, આવી રીતે બહાર એક છાપ બની ગયેલી છે.
કારણ કે લોકો એ લોકોને જુએ છે, લોકો એ લોકોના વિશે સાંભળે છે અને લોકો પોતે પણ પોતાના વિશે એ સાક્ષી આપે છે અને આમ કરે છે અને તેમ કરે છે અને ફલાણું કરે છે અને ઢીકણું કરે છે અને માટે લોકોને શું લાગે છે કેટલા બધા મહાન લોકો છે આ લોકો તો કેટલા બધા ઈશ્વરના દાસ લોકો છે કેટલા બધા ઉપવાસ કરે છે કેટલી બધી પ્રાર્થનાઓ કરે છે અને ત્યારે લોકોને એવું લાગે છે કે આ લોકોની પાસે ઘણું બધું છે પછી ઈશ્વર શું કહે છે હું કોઈના દેખાવ પ્રમાણે ન્યાય નથી કરવાનો કોની છાપ કેવી છે છાપ પ્રમાણે કોઈનો ન્યાય નથી કરવાનો એટલે કેવી રીતે ન્યાય કરવાનો છે તો કે હું દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે એને બદલવાળી આપનાર ઈશ્વર છું એક કરણીઓ પ્રમાણે બદલવાળી આપનાર ઈશ્વર છું આજે બી આપણે જે વચ્ચે વાંચ્યું હતું અમલોકની લખેલી સુવાર્તા અને 16મો અધ્યાય અને આપણે ઓગણીસ સ્ત્રીની કદી સ્વીકારવા માંગે છે એટલે ઘણી વખત વાંચેલું છે પણ બાઇબલનું વચન કહે છે કે ત્યાં એક માણસ હતો જે શ્રીમંત હતો એના દરવાજાની આગળ એક બીજો પડેલો હતો જેનું નામ હતું લાજરસ તો ભિખારી હતો એના ખાસ શરીરે ખોલ્લા પડેલા હતા એના ખોલ્લા કૂતરાઓ ચાટતા હતા એનો મતલબ કે એવો ભિખારી હતો કે જેને પહેરવાના કપડાં પણ નહોતા એવો ભિખારી હતો જેની પાસે ખાવાનું કંઈ જ નહોતું શ્રીમંતના ઘરના દરવાજાની પાસે આ પડી રહેતો હતો શ્રીમંત એની મોજ મજામાં જીવતો રહ્યો કારણ કે બાઇબલનું વચન કહે છે 19મી કલમની અંદર કે એક શ્રીમંત માણસ નિત્ય મોજ મજામાં હતો હતો એ રોજ રોજ પાર્ટીઓ રોજ રોજ સારા કપડાં રોજ રોજ પાર્ટીઓને એમાંથી જ ઉછાળતો નહોતો એના ઘર આગળ એક ભિખારી બાજરસ પડી રહેતો હતો બીમાર હતો આખા શરીરે ફોલ્લા હતા અને આવી પરિસ્થિતિમાં બંને જણા મરી ગયા બંને જણા મરી ગયા તો બાઇબલ બહુ સરસ નોંધે છે બાઇબલ કહે છે કે જ્યારે લાજરસ ભિખારી મરી ગયો તો કે સ્વર્ગદૂતો એને લઈ ગયા કેટલી અદ્ભુત વાત સ્વર્ગદૂતો આઈને આ ભિખારીના આત્માને ઉછીન લઈ જાય છે ભલે શ્રીમંતની દરકાર કરી હોય કે ના કરી હોય અથવા બાઇબલનું વચન શું કહે છે શ્રીમંત પણ મરી ગયો અને એને દાટવામાં આવ્યો પણ લાજરસ માટે કશું નથી લખ્યું કે એને દાટવામાં આવ્યો કે નહીં ચોક્કસ દફન થયું છે નથી થયું ને પણ દફન જે છે એ તો ઈશ્વર જોતા જ નથી કારણ કે એનો તાત્કાલિક એને એના આત્માને લઈ ગયેલા છે સ્વર્ગમાં તો કહે છે કે એને ઇબ્રાહીમની ગોદમાં લઈ જવામાં આવ્યો એના માટે દફન થયું નહીં થયું એ નોંધ જ નથી કરી પણ શ્રીમંત મરી ગયો શું થયું એને દફન કરવામાં આવ્યો કેમ શ્રીમંત માટે દફન કર્યો એવો શબ્દ વાપર્યો અને લાજરસ માટે નહીં વાપરવામાં આવ્યો કારણ કે જ્યારે સંસારની અંદર એવા લોકો મરી જાય જે લોકોની સંસારમાં કોઈ ઇજ્જત જ નથી જે લોકોની કોઈ ઓકાત નથી તો એને દાટવા માટે બી બે ચાર જણા જ જાય છે ભિખારી પડેલો શું થયું તો મરી ગયો શું વાત કરે ખબર નહીં પણ શ્રીમંત બે વર્ષ પછી બી યાદ હોય બહુ સરસ ગાડી મંગાવેલી બહુ મોટા મોટા ફૂલો મંગાવેલા હતા બહુ મોટો મોટો બુકે મંગાવેલા હતા મોટી મોટી ચદરો લાવેલા હતા બેન્ડવાજા સાથે અમે લોકો લઈ ગયેલા હતા એ તો એના આત્માને જોયો ને ત્યારે ખબર પડે કે કેવા બેન્ડવાજા નહીં વાગી ગયા આ ધરતી ઉપર ભલે ગમે તે થાય તો એનું દફન બધાને યાદ છે એને દફન કરવામાં આવ્યો દાટવામાં આવ્યો પણ પેલો જે લાજરસ છે એના માટે કશું રાખવામાં નથી કારણ કે લાજરસના આત્માને તો ઈશ્વર લઈ ગયા એના સ્વર્ગ તો લઈ ગયા છે ને ઇબ્રાહીમની કોખમાં જઈને બેસાડી દીધેલો છે શરીર પર એક ફૂલો નથી એક ફૂલો નથી અને બાઇબલનું જે વચન વાંચ્યું આપણે ઇન્દ્ર વાંચીએ એની 27મી 28મી કલમ તેણે કહ્યું કે બાપ હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપને ઘેર મોકલ કેમ કે મારે 5 ભાઈઓ છે કે તે તેઓને સહાયદી આપે રખેને તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે બાઇબલનું વચન કે છે આ શ્રીમંત શું કહે છે ઇબ્રાહીમને કહે છે ઇબ્રાહીમ બાપ આ લાજરસને મોકલ ને મારા બાપના ઘરે મારા ત્યાં 5 ભાઈઓ છે જો આ નહીં જાય તો અહીંયા તો પેલા લોકો પસ્તાવો નથી કરવાના એ પસ્તાવો નહીં કરે તો કાલ ઉઠીને આ લોકો બધા ક્યાં આવવાના છે અહીં નર્કમાં જવાના છે અહીં નર્કમાં જવાના એના કરતાં તું આ લાજરસને ત્યાં મોકલ લે અને સરસ જવાબ મળે છે આગળ વાંચે પણ ઇબ્રાહીમ કહે છે કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે તેઓનું તેઓ સાંભળે બાઇબલનું વચન કે છે એમની પાસે મૂસા છે અને બીજા પ્રબોધકો પણ છે એ લોકોનું સાંભળે એનો તો મૂસાનું કામ શું છે બીજા પ્રબોધકોનું કામ શું છે મૂસા જ્યારે એકલો બોલતો હતો ને ત્યારે 35-40 લાખની સંખ્યામાં લોકો સાંભળતા હતા મૂસો બિચારો કેવો બહુ પાડતો હશે 35-40 લાખ લોકોને સંભળાવવાનું છે એનો અવાજ કેટલો એને ભારે કાળો પડતો હશે એને ગળો ફાડીને કેવી રીતે બોલવું પડતું હશે એટલે તો કંટાળીને એકવાર કહી દીધું કે દંગાખોરો તમારા માટે પાણી કાઢો રોજ ઉઠીએ તો હું પાડ પાડ કરું તમારા માટે આજે પાણી બી તમારા માટે કાઢો કેટલો ગુસ્સો એને આવી ગયો રોજ રોજ બુઓ પાડવાની 35-40 લાખ લોકોને સંભળાય એવી રીતે એ તો વાંક કાઢનાર હતો બધા કાઢે મૂસા હું છે પાછળ હતો મારું ધ્યાન જ નહોતું મારા અવાજ જ નહોતો આવ્યો
તો મેં બોલતા તો હવા પેલી બાજુ ની હતી એટલે મેં અવાજ પેલી બાજુ જતો રહેતો માં કાના તો ઢગલો લોકો છે મૂસા કેવો ઘાટો પાડતો હશે એક પણ વ્યક્તિ કહી ના શકે કે મારો મૂસા તારો અવાજ નથી આ કેવો ઘાટો પાડ્યો હશે પરંતુ લોકોએ સાંભળ્યું જ નહીં ઇબ્રાહિમ કહે છે કે મૂસાનું સાંભળે અને બીજા જે સેવક પ્રબોધકો છે એ લોકો જે ઘાટા પાડે છે એ લોકોના ઘાટા એ લોકો સાંભળે આ શ્રીમંત સાંભળેલું આ શ્રીમંત પાસે બહુ લોકો આવતા હતા શ્રીમંતે નહોતું સાંભળેલું ત્યારે બાઇબલનું વચન એવું કહે છે આપણે વાંચે લોકોની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 26 નીકળવાનું તેણે ઘાટો પાડીને કહ્યું કે ઇબ્રાહિમ બાપ મારા પર દયા કર હવે આ ઘાટો પાડે છે નીચેના માટે બધા લોકોએ ઘાટા પાડે કોઈ બચી જા બચી જા પાપ કરશો તો પાપમાં મરશો કેવું પહેરવાનું કેવું ઓળવાનું કેવું ખાવાનું કેવું હરવાનું કેવું ફરવાનું વાળ કે રાખવાનું બધું ઘાટો પાડી પાડીને કીધેલું પણ નતા માને ને પોતે ઘાટો પાડો આ લોકોના માટે બહુ સેવકોએ ઘાટા પાડેલા છે હવે શ્રીમંત માણસ અહીં ઘાટો પાડે છે તો ધ્યાન સમજ પ્રભુ વિશે આંસુ સહિત ઘાટો પાડી પાડીને પ્રાર્થના કરી 37.5 વર્ષ સુધી ઘાટો પાડ પાડ કર્યો એમણે સેવકોને પણ એ સેવા તમે ઘાટા પાડો લોકોને લોકો જેને કહો સમાધાન સંદેશો મોકલેલો છે જો સાંભળે તો ઠીક છે ને તો એ લોકો તો અનંત કાળ માટે ઘાટાઓ પાડશે ત્યાં એ લોકોનો ઘાટો સાંભળનાર પણ કોઈ નથી અને કોઈ લોકોનો સાંભળવાનો પણ નથી અને એવી જગ્યા પર લોકો ઘાટો પાડશે ભલે અત્યારે પૃથ્વી પર સેવકો ઘાટો પાડતા હોય જેને માનવું હોય માને જેને સાંભળવું હોય સાંભળે જેને વાંધા કાઢવા હોય વાંધા કાઢે જેને નિંદા કરવી હોય નિંદા કરે જેને એના વિરુદ્ધમાં બોલવું હોય એને બોલે પરંતુ જ્યારે ત્યાં જશે ત્યારે ખબર પડશે કે અમે કઈ જગ્યા પર આવીને પડે અને માટે આ પૃથ્વી પર જે લોકો ઘાટા પાડે છે એ લોકોનું માની લો કે ત્યાં ઉપર જેને ઘાટો ના પાડવો પડે બાકી ત્યાં જો ઘાટો પાડ્યો એનો કોઈ અર્થ નથી અને ઘાટામાં કોઈ બદલો વળવા નથી હવે આપણે આપણે આપણને બંધ કરે આપણા મસ્તકોની ચિંતા દેવની હજુર મનમાં આવે કારણ કે આપણા દેવ એ જીવતા ઈશ્વર છે વચન છે કે જ્યાં બે કે ત્રણ એક ખાસ હશે તો હું છું પ્રભુ વિશે ઘાટા સહિત પ્રાર્થના કરી અને કાલા વાલા કર્યા એમણે આ જી કરી પ્રભુ વિશે ઘાટો પાડીને કીધું જે કોઈ કરશે હોય તે મારી પાસે આવી રહી અને ઘાટો પાડીને કીધું કે જો તમે પાપ કરશો તમારા પાપમાં મરશો પ્રભુ વિશે ઘાટો પાડીને ઉપદેશ કર્યા 3.5 વર્ષ સુધી એમણે ઘાટો ફાળ ફાળ કર્યો એ મૂસાએ ઘાટા પાડ્યા છે એમના સેવકમાં જે ઘાટો પાડી રહ્યા છે કોના માટે પોતાના માટે નહીં એ લોકોના માટે એ ઘાટો પાડે છે કે તમે બચી જાઓ તમે બચી જાઓ બાઇબલ આમ કહે છે બાઇબલ તેમ કહે છે ઈશ્વર વચન આ શીખવાડે છે ઈશ્વર વચન તે શીખવાડે છે એ શ્રીમંતે એક પણ ઘાટાને ગણકાર્યો નહીં શ્રીમંત પોતે ઘાટો પાડે છે અને ઇબ્રાહિમ એનો પણ કાઢતો નથી એને એક પણ વાત ઇબ્રાહિમ માનવા તૈયાર નથી કેમ હલો પૃથ્વી પર જે લોકો ઘાટા પાડી રહ્યા છે સાંભળી લો એમનો પોતાનો ઘાટો નથી એ દેવ ની અંદર એને પોકાર કરે છે એ દેવ બોલી રહ્યા છે એ દેવ ઘાટો પાડી રહ્યા છે પણ જો આ જગ્યા પર ઘાટાને ગ્રહણ નહીં કરે તો વાલો એવો દિવસ આવશે કે જ્યારે લોકો ઘાટો પાડશે અને એમ ઈશ્વર નહીં સાંભળે ઇબ્રાહિમ પણ નહીં સાંભળે એ દિવસ આવે એની પહેલાં ત્યાં ઘાટો ના પાડવો પડે એના માટે આપણે અત્યારથી ઈશ્વરના પોકારને ધ્યાન આપવું ઈશ્વરના પ્રકારને ગ્રહણ કરી લઈએ અને એ પ્રમાણે ચાલનાર થાય આ વચન સમજવાના માટે ગ્રહણ કરવાના માટે એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ થેન્ક યુ હોલી સ્પિરિટ ખુદા પરમેશ્વર પ્રેરણી પર ધરો આપ હર માનસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા સેવકના મુખ દ્વારા તમે અમને વચન આપ્યું છે મારો આભાર માનું છું અદ્ભુત વચન તમે અમારી મધ્ય આપ્યું છે મારો આભાર માનું છું ઓ મારા મહાન કૃપા દે તમારા સેવકના મુખ દ્વારા તમે બોલ્યા છો મારો આભાર માનું છું મારો તારે બધા પરમેશ્વર આજે વચન દે બધા પરમેશ્વર સગડા બધા પરમેશ્વર તમારી પાસે આવી દરેક પોતાના પાપો કબૂલ કરીએ મારા બાપ પોતા પરમેશ્વર અમારા જીવનની અંદર કરેલી ભૂલો મારા બાપ મેં કબૂલ કરીને બધા પરમેશ્વર તમારી પાછળ ચાલીએ તેવું તમે થવાનું મારા પાપ અમે મારા પાપ કબૂલ કરીને બધા પરમેશ્વર પસ્તાવો કરીએ તમારી પાછળ ચાલીએ તેવું તમે થવાનું હા બધા પરમેશ્વર જો આજે બધા પરમેશ્વર
અમે તમારા વચનની અવગણના કરનાર ન થઈએ મારા બાપ. જેમ પિતા પરમેશ્વર એ શ્રીમંત પિતા પરમેશ્વરે ઘાટો પાડી દો ઘાટો પાડતો મારા પણ તેનો સાંભળવામાં ન આવે. જેમ પિતા પરમેશ્વર અમારું પણ એ હાલ ન થાય. અમે પણ તેની જગ્યાએ આવી ન પડીએ મારા દેવ. કૃપા કરો મારા યસ. હા પ્રભુ શ્રી ખ્રિસ્ત તમે કૃપા કરો, તમે દયા કરો મારા. હા પ્રભુ દરેકને તમે તમારા આશીર્વાદથી ભરી દો મારા બાપ. વચનથી ભરપૂર કરો ને દરેક જણા પોતાના પાપનો પસ્તાવો કરીને તમારું વચન સાંભળે ને તમારી પાછળ ચાલે, તમારી આજ્ઞા પાલન કરનારા થાય તો તમે થવાનો મારા બાપ. દરેક જણ નાશમાં દરેક આત્મા બચી જાય તો દરેક જણ અનંત જીવન પામે તો અંત સમય છે દરેક જણ બચી જાય તો તમે થવાનું મારે. હા પ્રભુ શ્રી તમે કૃપા કરો, તમે દયા કરો. જેમ પિતા પરમેશ્વર તમે અમે અમ સગડાવે તમે અમે અહીં શ્રી સલામત દૂરી લાવ્યા છો માત્ર આભાર માનીએ છીએ. તેમજ પિતા પરમેશ્વર તમારા સ્વર્ગીય ભંડાર ખોલીને પિતા પરમેશ્વર આ ઘરની દરેક અછત પૂર્ણ કરો. પિતા પરમેશ્વર આ ઘરની અંદર કોઈ પણ પ્રકારની અછત ન રહેતી તમે થવા દો મારા બાપ. હા પિતા પરમેશ્વર આ ઘરની અંદર વધુ બાઇબલ વંચાય, વધુ સેવકો અને સંતો આવે, વધુ પ્રાર્થનાઓ થાય તેવું તમે થવા દો મારા બાપ. આ ઘરની અંદર આવનાર દરેક વ્યક્તિ આશીર્વાદિત થાય તેવું તમે થવા દો મારા બાપ. પિતા પરમેશ્વર આ ઘર દ્વારા ને ઘરના દરેક લોક દ્વારા કેવળ ને કેવળ તમને માન મહેમાને ગૌરવ મળે તેવું તમે થવા દો મારા બાપ. તેથી વિશેષ પિતા પરમેશ્વર આ ઘરના કોઈ પણ વ્યક્તિ નાશ ન જાય પણ અનંત જીવન પામે તેવું તમે થવા દો મારા બાપ. હા પિતા તમે કૃપા કરો, તમે દયા કરો. અવચન સાંભળનાર દરેક ને તમે આશીર્વાદ કરો મારા પરમેશ્વર. મેં સગડા ફરી ભેગા મળે ત્યાં સુધી તમારી ભલાઈ, તમારી દયા, તમારી કૃપા, તમારી શાંતિ, તમારી હાજરી અમારા સર્વની સાથે ને પાસે રહો અને ટૂંકીને રહ્યો તેમાં તારનાર ઉદ્ધાર કે તપતી જતા પ્રભુ ઈસુના પવિત્ર નામ ની અંદર સાંભળો અને માન્ય કરો મારા બાપ. આમેન. વાકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ તમે રોટલી અમને આપો, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાળીઓમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તમારી સર્વકાળ સુધી તમારા છે. આમેન.